જે પનમ ડેમ બંધાઈ એનું વિસ્થાપિત છું. 20-25 એકર અમારી જમીન હતી અને અમે પનમ ડેમના વિસ્થાપિત થયા પછી અમારી સરકારે જે 20 એકર કે 22 એકર જમીન હતી એ બધી લઈ લીધી. તો એ બદલામાં સરકારી એક જ ખેડૂતને 4 એકર જમીન, ભલે 20 એકર હોય કે 25 એકર હોય, તો 4 એકર આપવાની નક્કી કરી. અહીંથી ઉઠીને જ્યાં પછી અમારી જમીન પણ ટૂંકી થઈ ગઈ. ઢાળવાળી મળી, પથ્થરવાળી મળી અને સૂકી ટીંબાવાળી મળી અને પાણીની કોઈ સુવિધા નથી. તો અહીંને ઉઠ્યા પછી અમારી પરિસ્થિતિ બહુ કપરી થઈ ગઈ કે 2 ટકનો રોટલો કઈથી ખાવો. છેલ્લા 18 વર્ષથી આ વિસ્તારની અંદર પાનમ મહિલા સંગઠન બન્યું છે. આ વિસ્તારના જે સૌથી વધારે પ્રશ્નોની વાત કરીએ તો વિસ્થાપિતના કારણે સૌથી વધારે લોકોને અહીંયાથી બહાર સ્થળાંતર કરવું પડે છે, જેને લઈને પાનમ મહિલા સંગઠન જે બન્યું છે, જે એક અધિકારના મુદ્દા ઉપર એક કામ કરી રહ્યું છે આખું, અને બીજી તરફ એ જ સંગઠને એક કોઓપરેટિવ મંડળી બનાવી છે. મહિલાઓના નામે માલિકી હક વધે, મિલકત વધે, આ આખા દ્રષ્ટિકોણથી પાનમ મહિલા સંગઠને એક મંડળી બનાવી છે, અને જેનું નામ છે પાનમ મહિલા બચત અને ધિરાણ સહકારી મંડળી. બેનો, આજે 1-10 તારીખ સુધીની આપણી ગામ લેવલની મિટિંગો થાય છે. આજે આપણી 5 તારીખની મિટિંગ છે ખોજલવાસા ગામની. કેટલી બચત? 100 રૂપિયા. ધિરાણ કેટલું ભરવાનું? 3500 રૂપિયા મળશે તમને, અને હાથ ઉપર મળશે. 5000થી ઉપરનું ધિરાણ તમારે લેવું હોય તો પછી થોડી બચત વધારે કરવી પડે, પછી તમને મળશે વધારે ધિરાણ. મંડળી બનવાથી બેનો પોતાના નામે બચત કરી અને ધિરાણ લે છે. ધિરાણમાંથી એ બેનો જુદા જુદા વ્યવસાય ચાલુ કર્યા છે, કે કોઈ બેને પશુપાલન કર્યું છે, કોઈ બેને કરિયાણાની દુકાન ચાલુ કરી છે. આ મંડળી બનાવતા ઘણો સંઘર્ષ એ લોકોએ કર્યો છે, અને હાલની સ્થિતિમાં 3000 બેનો જેમાં જોડાયા છે, અને અત્યાર સુધી 1.70 કરોડ જેટલી અમારી બચત થઈ છે, અને અત્યાર સુધીનું અમારું 4 કરોડ જેવું ધિરાણ છે. બધું થઈને કુલ ટોટલ અમારું 5.70 કરોડ જેટલું ટોટલ હશે, એટલું અમારી મંડળીમાં અત્યાર સુધીની કામગીરી થઈ છે. કામ અમે માંગીએ છીએ ત્યારે કામ મળી રહેતું નથી, ને મળે છે ત્યારે લેટ મળે છે, ને કામ માંગણીની વહેલી અરજી કરીએ કે માંગીએ છીએ ત્યારે પછી 1.5-2 મહિના સુધી અમારું કામ મળી રહેતું નથી, એટલે અમારે રાહ દેખી દેખીને બહાર જવું પડે છે. બાળકો સાથી જતા હતા, કુટુંબ સાથી જતા, તો એમનું શિક્ષણ પણ બગડે, એમનું આરોગ્ય પણ બગડે, અને કોઈ એમના લગતી સુવિધા હોય એ પણ એમને નથી મળતી. 15-17 વર્ષથી અમારા ગામમાં આ પહેલી જ વાર કામ આવી, એટલે અમને તો એટલી બધી કઈ માહિતી નહીં કે આ કામ આ માપ કેટલો લેવાનો, અને કોઈ જીઆરએસ કે કોઈ સરપંચ કે ગમે તે આવીને કહે તો અમને ખબર પડે. તો બીજા ગામમાં તો 2-3 અઠવાડિયાથી કામ ચાલુ થઈ ગયું, અમારે તો આ પહેલું અઠવાડિયું, હજુ કાલે પૂરું થશે. તમે એકદમ 100 દિવસની રોજગારી ક્યારે પૂરી થાય? તમે પહેલા કામ નહીં અપાવો તો ઘરે બેસી રહીએ, તમે ખાવા પીવાનું શું કરીએ? અમારે ઘરમાં દાણા નથી, છોકરાને ખવડાવવાનું શું, આવું બધું બની શકે? એટલે અમારે સ્થળાંતર કરવા બહાર જવું પડે મોટે ભાગે. નરેગા હેઠળ કાયદો બન્યો ત્યારે ગામમાં ને ગામમાં 100 દિવસની રોજગારી મળે, એની સાથે સાથે પરિવારો સ્થળાંતર અટકે, ઘરે ગામમાં બેસી અને એક રોજગારીનું સાધન મળે, આ એક દ્રષ્ટિથી નરેગા આખો કાયદો બન્યો અને શરૂ થયો. ગુજરાતની હાલની જે 199 રૂપિયા અત્યારે મનરેગા હેઠળની રોજી છે, જેમાં રોજ મળી રહે છે પણ છતાંય સમયે પેમેન્ટ નથી થતું. આ સિવાય વર્કસાઇટ પર જે જોગવાઈઓ છે એ પ્રમાણે કોઈ પ્રકારની સુવિધાઓ નથી, અને એ સુવિધાઓ કરવા માટે 4 વીક કામ ચાલે ને પછી 2 વીક ચાલવાનું હોય એમાં થોડી ઘણી સુવિધા થાય છે. એટલે આના માટે સતત સંગઠનને ગ્રામ સંગઠનોને મજબૂત કરવા અને સંગઠનના બહેનો ત્યાં જઈ અને શ્રમિકોનું શિક્ષણ કરવાનું કામ કરે છે.
ગયા વર્ષે જે અમે નવ ગામની કામ માંગણીની અરજી થઈ હતી એમાં નવ ગામની કામ માંગણીની અરજીમાં કોઈ પણ ગામમાં કામ મળી શક્યું નથી. લગભગ છ છ મહિના થયા ત્યાં સુધી અમને કામ મળ્યું નથી. તો અમે તાલુકા લેવલે જાણ કરી, જિલ્લા લેવલે જાણ કરી, તોય છતાં કામ મળ્યું નથી. તો પછી અમે રાજ્ય લેવલ જે માનવ અધિકારમાં પણ અમારી નવી નવ ગામની અરજીઓ ગઈ હતી. બેઠા છે તો જે વેતન આ શ્રમિક નું 100 દિવસ નું પૂરું નથી થયું તો એ જે મજૂરી બાકી છે તો એમને બે રોજગાર ભથ્થું આપવાનું. તો પછી એવું લેખિતમાં અમને બે લીટીમાં લખી આપે તો અમે અહીંથી ઊભા થઈએ સર. ગામોની અંદર જે વર્કશેડ ચાલુ કરી એમાં 600 જેટલા શ્રમિકોએ ગયા વર્ષે કામ કર્યું છે અને 65,78,000ની લગભગ આવક મેળવી છે નવે નવ ગામમાં. અને બીજું કે સંગઠન અત્યારે 10 ગામમાં મજબૂત તરીકે કામ કરી રહી છે પણ સંગઠનનો એવો ધ્યેય છે કે 30-30 ગામમાં નરેગાનું કામ ચાલુ થાય એવું અમારું આયોજન છે. પેલા એનર્જીએસ યોજના જ્યારે નહોતી ત્યારે કોઈ અછત કે દુષ્કાળ પડતો હોય ત્યારે જ કામ મળી રહેતું, એ સિવાય કામ મળી રહેતું નહોતું. જ્યારે રોજગાર ગેરંટી યોજના, એનર્જીએસ યોજના આવી ત્યારથી કાયદાની જોગવાઈ હેઠળ પણ લોકો પોતાના હક માગી શકે છે. અને આવી દરેક બાબતે પાનમ સંગઠન મહિલાની બહેનો એ અમારા ગામ માટે ખરેખર એક જાગૃતિનું કામ કરે છે. પાનમ મહિલા સંગઠન વિસ્થાપિત મહિલાઓ છે અને જે નેતૃત્વ કરી રહ્યું છે એને અમારે ડગવું નથી અને અડગ મને હવે અમારે આગળ જવું છે. ન્યાય ન મળે ત્યાં સુધી લડત કરીશું. આની સાથે સાથે એવું સપનું છે કે મહિલાઓ સન્માનભેર આર્થિક રીતે પગભર બની અને સન્માનભેર જીવન જીવે.